કરીએ ટોપ 10 ન્યૂઝ પર. જયંતિ ભાનુશાળીનો મૃતદેહ અમદાવાદ સિવિલમાં લવાયો, જ્યાં જયંતિ ભાનુશાળીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જયંતિ ભાનુશાળીની હત્યા મુદ્દે પોલીસે કર્યું કોચનું પંચનામું. હત્યામાં વપરાયેલી બુલેટ 7.6 mm હોવાનું આશંકા સાથે શાર્પશૂટરે હત્યા કરી હોવાનું પણ પોલીસનું અનુમાન. સુરતમાં આજે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની પાણીના મુદ્દે જળયાત્રાનો યોજવામાં આવી, તો સિંચાઈ માટેનું પાણી આપવાનો ઇન્કાર કરતા 10,000થી વધુ ખેડૂતો જળયાત્રા રેલી યોજી. વડોદરામાં કામદાર યુનિયનને 2 દિવસીય હડતાલના પગલે મહારેલીનું આયોજન કર્યું, જેમાં 12 કેન્દ્રીય કામદાર સંગઠનો આ રેલીમાં જોડાયા હતા. વિવિધ પડતર માંગણીઓને લઈને દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદના બોપલ વિસ્તારમાં BRTS બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 20 વર્ષીય 2 યુવકના મોત થયા. છોટાઉદેપુરના પાવી જેતપુરના ઝાબ ગામેથી દીપડાનો મૃતદેહ મળ્યો. વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને દીપડાના મોત અંગે તપાસ હાથ ધરી. જામનગરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના સભ્યોએ હલ્લાબોલ કર્યું હતું. ઈ ફાર્મસી વડે ગેરકાયદેસર રીતે દવાના વેચાણને ડિસ્પેન્ડિંગનો વિરોધ કરવામાં આવ્યો હતો. રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાસ્ટ કન્વીનર અલ્પેશ કથિરિયા મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા. 2015 જીએમડીસી મેદાનમાં પોલીસ દમન કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહ્યો, તો કોર્ટે આગામી 20 ફેબ્રુઆરીની મુદત આપી. ત્યારે અલ્પેશે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા નિવેદન નોંધાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. સુરતના બારડોલીના મઢી ગામની બેંકમાં તોડફોડ કરનારા 2ને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત ગ્રામ્ય SOG અને પેરોલ ફ્લો ટીમે 6 યુવાનમાંથી 2ની ધરપકડ કરી છે. તો અરાઉન્ડ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં સ્પીડ ન્યૂઝ અમારા સહયોગી ઝીલન સાથે. નમસ્કાર.